नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात के अंदर विज्ञान विषय के अंदर विद्युत प्रवाह अने तेनी असरो विषय आपणे आगळ चर्चा करी चुक्या छे। विद्युत प्रवाह एटले शुं, विद्युत परिपथ एटले शुं, बंद विद्युत परिपथ कोने केवाय, खुल्लो विद्युत परिपथ कोने केवाय, विद्युत प्रवाहनी उष्मीय असर एटले शुं अने विद्युत प्रवाहनी चुंबकीय असर एटले शुं, तो एनी अंदर આપણે ઉષ્મીય અસર વિશે ઘણો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને હવે આજનો ટોપિક છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। તો કે વિદ્યુત પ્રવાહને કારણે પદાર્થની અંદર ચુંબકની જેમ આકર્ષણનો ગુણધર્મ ઉત્પન્ન થાય છે અને એ જે અસરના કારણે કેટલાક પદાર્થો કે જે ચુંબક તરીકે નથી તેવા પદાર્થો પણ વિદ્યુત પ્રવાહ પસાર થતા ચુંબક તરીકે વર્તે છે। તો આ અસરને વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર કહે છે, જેની અંદર આપણે આજે બે પ્રવૃત્તિની વાત કરીશું। હવે પહેલી પ્રવૃત્તિ છે કે વિદ્યુત તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે અને તેથી વિદ્યુત તારને ચુંબક વિદ્યુત ચુંબક તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રવૃત્તિની અંદર સૌપ્રથમ સાધન સામગ્રીની અંદર જોઈએ તો એક ખાલી માચિસની બોક્સ જોઈએ છે, વિદ્યુત તાર જોઈએ છે, એક ચુંબકીય સોય જોઈએ છે, એક વિદ્યુત બલ્બ જોઈએ છે, સ્વિચ ઓન ઓફ કરવા માટે કળ જોઈએ છે અને બીજો એક વિદ્યુત કોષ જોઈએ છે। હવે સૌપ્રથમ પદ્ધતિની અંદર સૌપ્રથમ એક ખાલી માચિસનું બોક્સ લો, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ બોક્સની અંદર જે ચુંબકીય સોય છે એ ચુંબકીય સોયને મુક્ત રીતે ફરી શકે તે રીતે તેની અંદર મૂકો, ત્યારબાદ વિદ્યુત તારની મદદથી તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ માચિસની ઉપર તારનું ગૂંથણું બનાવો, તારના એક છેડે વિદ્યુત કોષનો ઋણધ્રુવ અને બીજા છેડે ધનધ્રુવને જોડો, ત્યારબાદ તારના બીજા છેડે વિદ્યુત સ્વિચ એટલે કે કળ અને વિદ્યુત બલ્બને જોડો। અહીંયા ડાયાગ્રામ જે છે તે સૌમ્ય રૂપે મેં દોરેલો છે, બરોબર? આ જે છે એ વિદ્યુત બલ્બ કેવા છે, અહીંયા સ્વિચ ઓન ઓફ, વિદ્યુત કોષ અને ચુંબકીય સોય વાળો ગુંજણ। ત્યારબાદ સૌપ્રથમ આ રચના ગોઠવ્યા બાદ સૌપ્રથમ તમે એક ગજિયા ચુંબકને લો અને ગજિયા ચુંબકને લઈ અને એ ચુંબક જે છે એ ચુંબકને વિદ્યુત ચુંબકીય સોય છે એના નજીક લાવો, તો એ ચુંબકીય સોય એ કોણાવર્તન દર્શાવશે। કોણાવર્તન એટલે કે જે ચુંબકીય સોય આ સ્થિતિની અંદર જોવા મળે છે, સીધી સ્થિતિની અંદર જોવા મળે છે, તે હલનચલન કરી અને થોડી ત્રાસિક થઈને ખૂણા બદલાયેલો તમને જોવા મળશે। તો એના બદલે કે જે કોણાવર્તન ખૂણો બદલાયો હલનચલન કર્યું એ જે ગજિયા ચુંબકના સંપર્કમાં આવ્યું નથી તેમ છતાં પણ હલનચલન કર્યું છે એ મુખ્યત્વે ચુંબકીય ગુણ છે અને એના કારણે ગજિયા ચુંબકીય શક્તિને કારણે ચુંબકીય શક્તિને કારણે એ ચુંબકીય સો કોણાવર્તન તરીકે જોવા મળે છે। તો સૌપ્રથમ તમે બી ગજિયા ચુંબકને ચુંબકીય સોયની નજીક લાવતા જે ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે, ત્યારબાદ હવે ચુંબક ગજિયા ચુંબકને મૂકો અને જે કળ વિદ્યુત કળ સ્વિચ છે એ ઓફ સ્થિતિની અંદર હતી તેને ઓન સ્થિતિની અંદર લાવો, હવે જ્યારે ઓન સ્થિતિમાં લાવો છો તો એ વિદ્યુત પ્રવાહ પસાર થઈ અને ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વિદ્યુત પ્રવાહનું વહન થાય છે। હવે એ સમયે બલ્બ તો પ્રકાશિત થશે કારણ કે તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થઈ ગયો છે, પરંતુ જે તમે ચુંબકીય સોય છે એ પોતાની મૂળ સ્થિતિમાં હતી એ સેટ તમને હલનચલન કરી અને આ જ રીતે થોડો ખૂણાની અંદર કોણાવર્તન થયેલું તમને જોવા મળશે। તો એનો મતલબ એ કે અહીંયા જે ચુંબકીય સોય એ વિદ્યુત તારના બિલકુલ સંપર્કમાં છે નહીં, તેમ છતાં જે તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થવાથી એ તાર જે છે એ ચુંબક તરીકે વર્તે છે અને એ ચુંબકીય અસરને કારણે એ જે કોણાવર્તન ચુંબકીય સોય છે એ કોણાવર્તન દર્શાવે છે। આવો બે થી ત્રણ વાર સ્વિચ ઓન ઓફ કરી અને અવલોકન કરો, તો દરેક વખતે અવલોકન કરતા જણાશે કે ચુંબકીય સોય ઓફ સ્થિતિની અંદર પોતાની મૂળ સ્થિતિમાં પાછી આવે છે અને ઓન સ્થિતિની અંદર જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ સમયે એ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે। તો આના ઉપરથી આપણે કહી શકીએ કે ચોક્કસપણે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે
કેન્દ્ર ચુંબક તરીકે વર્તે છે જેને આપણે વિદ્યુત ચુંબક તરીકે ઓળખીએ છીએ આવી જ રીતે એક બીજી પ્રવૃત્તિ આપેલી છે કે લોખંડની ખીલી એ ચુંબક તરીકે વર્તે છે અથવા લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવો તો પ્રવૃત્તિમાં છે કે આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવો તો તેના માટે એક વિદ્યુતકાર એટલે કે સ્વિચ જોઈશે વિદ્યુત કોષ જોઈશે વિદ્યુત તાર જોઈશે લોખંડની ખીલી જોઈશે અને થોડા પ્રમાણમાં ટાંકણીઓ જોઈશે હવે અહીંયા સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૌપ્રથમ લોખંડની ખીલી ઉપર તારને ગૂંચળા સ્વરૂપે વીંટાળો હવે એમાંથી એક તારનો છેડો એ વિદ્યુત કાળ અને વિદ્યુત કોષ સાથે એના ધન અને ઋણ ધ્રુવ સાથે જોડો બીજા છેડાને પણ તેની સાથે જોડો આ રીતે સૌપ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ જે રચના તૈયાર થયા બાદ જ્યારે વિદ્યુત સ્વિચ ઓફ સ્થિતિની અંદર હતી એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો ન હતો એ સમયે તમે ટાંકણીને જોશો તો પોતાની મૂળ સ્થિતિ સ્ટાર્ટ ઉપર અથવા તો કે નીચે પડીને તમને જોવા મળશે પરંતુ જ્યારે વિદ્યુત કાળ જે છે સ્વિચ જે છે એને ઓન કરવામાં આવે એટલે કે ચાલુ કરવામાં આવે છે ત્યારે જે લોખંડની ખીલી છે એ ચુંબક તરીકે વર્તે છે અને વિદ્યુત પ્રવાહ પસાર થતા તે ચુંબક તરીકે વર્તે એ સમયે આ જે ટાંકણીઓ છે એ ચુંબકીય શક્તિને કારણે અહીંયાથી આકર્ષણ અને તમને ખીલી ઉપર ચોટીલી ખીલીના નીચેના ભાગે ચોટીલી જોવા મળે છે ત્યારબાદ પાછી સ્થિતિને તમે ઓફ સ્થિતિની અંદર આવશો તો એ જ ટાંકણીઓ જે હતી તે ચોટીલી હતી તે પાછી ચુંબકીય શક્તિ ગુમાવતા પાછી તમને નીચે પડેલી જોવા મળે છે તો આ રીતે બે થી ત્રણ વાર પુનરાવર્તન કરતા દરેક સ્થિતિમાં જ્યારે ઓન સ્થિતિ હોય એટલે કે વિદ્યુત સ્વિચ ચાલુ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય છે ત્યારે એ તાર વિદ્યુત ચુંબકીય શક્તિ ધરાવે છે અને એ વિદ્યુતીય ચુંબકીય શક્તિને કારણે ટાંકણીઓ જે છે એ પોતાની તરફ આકર્ષાય છે જેને આપણે લોખંડની વિદ્યુતનું કિલ્લીનું વિદ્યુત ચુંબક તરીકે ઓળખીએ છીએ પાછી વાત માનો તેથી ત્રણ વાર પુનરાવર્તન કરતા દરેક વખતે જ્યારે સ્વિચ ઓન હશે ત્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લોખંડની ખીલીના નીચેના ભાગે ટાંકણીઓ આકર્ષાયેલી જોવા મળે છે ચોટેલી જોવા મળે છે જ્યારે ઓફ સ્થિતિની અંદર એ જે ટાંકણીઓ છે એ પોતે નીચે પડેલી તમને જોવા મળશે આ પરથી આપણે ચોક્કસપણે કહી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ વિદ્યુત તારમાંથી પસાર થાય છે ત્યારે ચોક્કસપણે એક વિદ્યુત પ્રવાહની અસરને કારણે તે તાર ચુંબક તરીકે વર્તે છે અને જેને આપણે વિદ્યુત ચુંબક તરીકે ઓળખીએ છીએ તો આ રીતે તમે તમારા ઘરની અંદર જે ડોરબેલ હોય છે વિદ્યુત ઘંટડી જે હોય છે હાલના સમયમાં તો નહીં પણ પહેલાના સમયમાં આ ચોકડીની અંદર દર્શાવેલી તેવી રચનાની અંદર તમે જોતા હશો તો એ વિદ્યુત ઘંટડીની અંદર તારનું ગૂંચળો આવેલો હોય છે જ્યારે સ્વિચને ઓન કરવામાં આવે છે ત્યારે એ તારના ગૂંચળાના છેડે તારનો વિદ્યુત એટલે કે તારનો સંપર્ક થતા વીજળી વિદ્યુત પ્રવાહનો વહન થતા એ તારનો ગૂંચળો એ ઘંટડીના ગોળાકાર ભાગ તરફ આકર્ષાય છે અને તેના કારણે તેનો બેલ જે છે એ પડેલો ડોર બેલ તમને જે સાંભળવા જોવા મળે છે તો વિદ્યુત ઘંટડી જે છે એ પણ એ વિદ્યુત ચુંબકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે આમ વિદ્યુત ચુંબક એ આપણા માટે ઘણો ફાયદાકારક છે જેને આપણે એક કૃત્રિમ ચુંબક તરીકે પણ ઓળખી શકીએ દરેક વિદ્યાર્થીએ ચોપડા નોટબુક્સની અંદર બંને ડાયાગ્રામ આકૃતિ 2 મિનિટ સ્ટોપ કરી છે